પણ આપણે એને યાદ રાખતા નથી. આ કેમેરા વાળા સામે ઉભા, ઘડીક સામે ઉભા રહે અને આખે આખું આપણું જીવન, આખું ચરિત્ર, એમ કહેવાય કે આખું ચિત્ર એમની અંદર ઉતારી લે છે. ઉપરવાળો જેદી આપણને બનાવ્યા હશે, મારે જે વાત કરવી છે મૂળ વાત કે તેદી આખે સૃષ્ટિનું બ્રહ્માંડનું જેદી એમ કહેવાય કે સર્જન થયું હશે. આપણે જોયું છે કે શેષનાગ માગે આ પૃથ્વી, જ્યારે એમ કહેવાય કે ક્યાંય આધાર નહોતો ત્યારે શેષનાગ ના માથે બેસી અને પૃથ્વી એમ કહેવાય કે પોતાનો આધાર માગી રહી હતી, તેથી કુદરત બધા ભેગા થઈ એમ કહેવાય કે દેવોને એવું થયું કે લાવ આ બ્રહ્માંડની અંદર આ પૃથ્વી માથે થોડાક વ્યક્તિ મોકલું, થોડાક માણસ મોકલું અને એમ કહેવાય કે થોડા પશુ પક્ષી મોકલું, લાવ કઈ કઈ કરી જવું આ પૃથ્વી પર. એમ કહેવાય દેવને ઈચ્છા થઈ, દેવે સ્વર્ગની અંદર, તેથી એમ કહેવાય કે સૃષ્ટિનું સર્જન થયું નહોતું, સર્જન થવાની શરૂઆત હતી. આ સૃષ્ટિ માટે એમ કહેવાય કે કોઈ દેવી દેવતાઓએ પગ નહોતો મૂક્યો, માણસોએ પગ નહોતો મૂક્યો, કોઈ પશુ પંખીએ પગ નહોતું મૂક્યો, એમ કહેવાય કે તરણું અહીં નહોતું ત્યારે સર્જન કરવાની શરૂઆત થઈ, ત્યારે દેવે એમ કરીને ટવકો દીધો કે હે માણસ અહીં આવ, આજ મને ઈચ્છા થઈ છે, આખી સૃષ્ટિનું સર્જન કરી રહ્યું છે અને સૃષ્ટિ માથે આખા બ્રહ્માંડની અંદર એક પૃથ્વીનું સર્જન કરી રહ્યો છું અને પૃથ્વી માથે એમ કહેવાય કે આજ તને મોકલવાની ઈચ્છા થઈ છે. એમ હરક ગેલો થઈને માણસ ત્યાં દોડતો દોડતો જાય છે, ઘડી કામ કરીને બેસી જાય. હે દેવે મને બોલાયો, હા રાજી થઈ ગયો બાપ, આ તો માણસ કહેવાય. ઘડીક તમે જોજો કોક આપણને બોલાવે ને મોટો માણસ હોય તો આમ રાજી થઈને જતા રહ્યા, કેવા મસ્ત ગામના સરપંચ આ મને બોલાવ્યો બાપ. બચારો ગામનો માણસ કઈ કામ કરતો હોય, ગરીબડો હોય ને બોલા પાંચ વાર બોલાવાય તો આપણે ના જઈએ, જઈએ. અરે અરે હમણાં આવું કે, આ તો દેવે બોલાયો, માણસ હરખે ત્યાં પહોંચી ગયો, આમ હળાબીડ થઈને આમ થઈને બેસી ગયો. વિષ્ણુભાઈ દેવે ફરીથી હાથ કર્યો, બીજાને બરક્યો, પ્રાણીઓમાં બોલાવ્યો. એન પ્રાણીઓ માથે એમ કેવા કેટલો વાલ, એક ગધેડાને બોલાવ્યો. ગધેડો તો આ હા નડિયા જેવા બે કાન કરીને એમ પૂછડું પસાડતો પસાડતો રાજી થઈને આવી ગયો. બાપ આપણે કોઈને કીધું ગધેડા અહીંયા તો આપણું પૂરું કરી દે, પણ આ તો દેવે બોલાયો અને એ પ્રાણી અને પશુઓમાં એમ કહેવાય કે બોલે નહીં કરે કામ જાજા, બોલે નહીં અને કરે કામ જાજા, એ જ એનું જીવન, એ જ એની માજા. એના પછી સીધો દાદ સાથ દીધો, માણસને બરક્યો, માણસ પછી ગધેડાને બરક્યો, એના પછી તત જ કૂતરાને બરક્યો, કૂતરાને બોલાવ્યો, કૂતરો તો હેન પૂંછડું વળાંક દઈને દેવ પાસે બે ગયો, વાલ અટક દઈને મને દેવે બોલાવ્યો. બાપ દેવ બોલાવે તો કોણ ના જાય. એના પછી ઘુવડને બોલાવ્યો, પેલા માણસ બોલાવ્યો, ગધેડો બોલાવ્યો, કૂતરાને બોલાવ્યો અને ઘુવડને બોલાવ્યો, ચારેય ભેગા કરી અને નક્કી કરીને કીધું કે આજ મારે તમને પૃથ્વી માથે મોકલવા છે, આખી સૃષ્ટિનું સર્જન કરવાની ઈચ્છા થઈ છે દેવને વિષ્ણુભાઈ. અને તેથી એમ કહેવાય કે દેવ ત્યાં મોકલવાની તૈયારી કરે છે અને માણસ તરત વચ્ચે બોલ્યો, મારો બેટો ભણનો દીકરો કે મોકલો છો ખરા, હું કરવાનું. એટલે ભાઈ ધીરજ રાખ, હજુ તો મોકલી રહ્યા છે, માટે સૃષ્ટિનું સર્જન થઈ રહ્યું છે અને આ તને સાથે સાથે પ્રાણીઓને અને હે સરસ મજાની વનસ્પતિને ત્યાં જાજી એમ કે મોજ પડી જાય એવી વસ્તુ છે. તરત પાછો માણ કે હે ત્યાં જઈને હું કરવાનું, હું દેશો કેટલા બધા પ્રશ્નો. ઘડીક આપણે કોકને બોલાવ્યો તો હા પ્રશ્નો પર પ્રશ્નો, પ્રશ્નો પર પ્રશ્ન એનો હોય. દેવ આશ્વાસન દીધું, વાત કરી આજ પૃથ્વી માથે તમને મોકલવા છે, પૃથ્વી માથે હે સરસ મજાનું સૃષ્ટિનું સર્જન, ચૌદ બ્રહ્માંડ નો માલિક તેદી સૃષ્ટિનું સર્જન કર્યું હશે, કેવી એના મનમાં ઈચ્છા થઈ હશે. નાનાને નાનું, મોટાને મોટું, હે કીડીને કણને હાથીને મણ, જેને જેટલું જોઈએ જેટલું દુઃખ વેઠી શકે એટલું દુઃખ, સુખ જેટલું પામી શકે એટલો સુખ, અને એટલો પૈસો કે એનાથી એ પૈસો સંદ કરી શકે, એ વાપરી શકે અને એને રાખી શકે. તેદી દેવે માણસને કીધું, હે માણસ આજ હું તને પૃથ્વી માથે મોકલું છું અને તને આપું છું ત્યાં જવા માટે રજા, અને તને આપું છું આયુષ્ય 25 વર્ષનું. કેટલું? 25 વર્ષનું. આમ બે માકડો થઈને બેહી ગયો, પૃથ્વી માથે જવું 25 વર્ષનું,
આટલા હું કઈ બોલ્યો નહીં, ખૂણા પર બેહી ગયો. થોડી વાર થઈ ગધેડાને બોલાવ્યો, ગધેડાને કીધું, એ ગધેડા તને પૃથ્વી માથે મોકલું છું અને પૃથ્વી માથે જઈ અને તારે હે શાંતિથી જીવવાનું છે અને તને 25 વર્ષ આપું છું. એ ગધેડો તો રાજી રાજી થઈ ગયો. ગધેડો કેવો, ગધેડાનું જીવન એટલે ઘડીક જેને જોયું હશે કેવો મોજમાં, એ સરસ મજાનો ઉકેડો હોય, એ રાખ ઉડતી હોય અને એની માથે જે મજા કરતો હોય એ મજા જોઈને એમ થાય કે વાહ વાહ, પૃથ્વી માં તો આની માટે જ મોકલ્યો છે. એક જ નાખો ઉલાળો મળદિયા, ભરસાને છે વેડાળો મળદિયા. એક જ નાખો ઉલાળો મળદિયા, ભરસાને છે વેડાળો મળદિયા. બુદ્ધિ વગર ના એ મળદિયા, બુદ્ધિ વગર ના. એક જ નાખો ઉલાળો, આ એક જ નાખો ઉલાળો બળદિયા, આ માથે ભાડસાને છે રડાળો બળદિયા. એ બુદ્ધિ વગર ના ભાડસાને છે રડાળો. બળદગાડું જતું તું, બે બળદ હતા માથે બળદગાડું, બળદગાડા ને ખેંચી એમ કેવા કે માથે સામે ઢાળ છે, એ ખૂણા પર ત્યાં ગધેડો ઉભો છે, એની સરસ મજાનો ચરતો હોય છે. ચરતો ગધેડો પેલા બળદ ને જોઈને કે છે કે બળદિયા ભાર શાને બેઠો છો, આ ભાર છે એ હાને બેઠો છો, તમે એમ કરે એક ઉલાળો નાખી દો, કારણ કે મને મારા કુંભારે જેથી મને રાખ્યો તેથી બહુ કામ કરતો હતો, પણ એમ થયું કે મને કામમાં તકલીફ પડે છે, તેથી એક ઉલાળો નાખી દીધો ને એટલા ડફણા માર્યા, કઈ ખાવાનું દેતો નતો, ડફણા મારતો હતો, કામ કરાવતો હતો, અને આજ એ ઉલાળો નાખ્યો ને ત્યાંથી નીકળી ગયો ને આ સીન ની અંદર હે કરું છું, મોજ કરું છું. જો મારી સામે કયો આ ઘણા ગામમાં તમે જો જે ફરતા હોય શરીરે મોજ કરે દે ભાઈ ભાઈ. ઈ ગધેડો બળદને કહે છે કે એક જ નાખો ઉલાળો બળદિયા, ભાર શાને વેડાળો, બુદ્ધિ વગરના તમે ભાર શાને વેડાળો. તેદી મિત્રો વિષ્ણુભાઈ ઈ બળદે જવાબ આપ્યો તો કે ભાઈ હું કોનું બાળક છું, હે મારી જનેતા કોણ, ઈ ગાય માતા આખી સૃષ્ટિની સર્જનહાર ત્રિલોક બ્રહ્માંડની માતા એટલે હે ને માં ગાય માતા, હું તો ગાય નું સંતાન છું, લે તન પૂછું તારી માં કોણ કેવાય. ગધેડી લે કોઈને કીધું હોય તો ડફણા આપણને પડે, કોનો તો કે આ ગધેડો કે છે એક જ નાખો ઉલાળો બળદિયા, ભાર શાને વેડાળો બળદિયા, બુદ્ધિ વગરના એક જ નાખો ઉલાળો. પણ બળદ જવાબ આપે છે કે સૃષ્ટિના સર્જનહાર માતા ગૌ માતાનો હું પુત્ર છું, મારાથી આ કામ થાય નહીં બાપ. ઈ ગધેડાને જેથી બોલાયો કુદરતે એમ કહેવાય કે દેવે તેથી આમ રાજી થતો જો માથે કૂતરાને બોલાવ્યો છે, ઘુવડને સાથ દીધો અને ઘુવડને બોલાવ્યું છે, ઘુવડને કીધું કે તને 25 વર્ષ દઈએ છે, આ બાજુ કૂતરાને 25 વર્ષ દીધા છે, માણસને 25 વર્ષ દીધા છે, અને આ બાજુ એમ કહેવાય કે બધા હંદા શાંતિથી બેઠા છે, પણ પેલા માણસને અંદરો અંદર કંઈક થયું અને ગયો દેવ પાહે. આમને 25 વર્ષ દેવાતા તો હુકામ ભરગ્યા, હે આ કૂતરાને દઈ દીધા પ્રાણીને, આ ગધેડાને દીધા, હું અમને ગધેડા સમજો છો? દેવ હલવાણા કે મારી પાસે તો પૂરેપૂરા 100 વર્ષ હતા, એ બધા તમને વેચી દીધા. એટલામાં પેલો ગધેડો ધીમે ધીમે આવ્યો અને કીધું કે મારે વધે છે, જે 5-10-15 લેવા આવ્યો લઈ લે. માણસને લાગ્યું આપે છે લઈ લેવાનું, ગાળો આપે લઈ લેવાની આપે છે ને, ઘણા કે જે આપે ને કોક દાડ કામમાં આવશે, ઘરના ડફણા મારે તે ખૂણા બે ને આપે છે, લઈ લીધું. ભગવાન કીધું હવે આમાં તો કઈ પૃથ્વી પર જઈને કઈ શાંતિ થાય, આમાં તો કઈ પૂરું થાય, અરે ત્યાં જવાનું, મોટું થવાનું, વળી કઈક જોવાનું હગું, વળી પરણવાનું, વળી પાછા છોકરા, વળી પાછું કમાવાનું. પાછો રીસાઈને બેહી ગયો. દેવ કઈક કરો. પેલું કૂતરું કે મારે વધે છે, જે કઈ 10-5 લેવા લઈ લો. માણસ રાજી થઈ ગયો, વાહ આ ખરું.
કૂતરું તો રાજી થઈ હાશ મારે ઓછા થયા, બસ પૃથ્વી માથે કઈ કામ ન કરવાનું, થોડું જીવવાનું, હાલવાનું. એને ઘોડ પાસે ગયો, ઘોડ પાસેથી લઈ લીધા. અને તમે જોજો જીવનની અંદર, હવે આપણું જીવન જો પૂરેપૂરું જેટલું બન્યું, 100 વર્ષ તો પૂરું જીવાતું નથી, 25 ગધેડાના 15 ઉમેરો કેટલા થયા? સાંભળજો, ખખડતા રહેજો, લાગે કે દૂધ દોણામ જાય. કૂતરાના 15 લીધા કેટલા થયા? ગણતરી આવડતી નથી લાગતી. એક છોકરો એને બાપા જોડે બેઠો હતો, અચાનક મારા તમારા જેવા મહેમાન આયા, તો જઈને કે રજનીભાઈ તમે ભણેલા છો? બોલો છોકરો આપણને કે ભણેલા, એટલે આપણે તેમ હા ભણેલો છે, એમાં શું કે બધું આવડે? ના આવડે કે તને ગુજરાત? તો કેમ કરતા? હા આવડતું હોય તો ABCD લખી દો. લ્યો પેલા ભાઈ કે એક વાર હું 10 વાર લખી આપું? ના કે મારે તો 5 વાર જ જોઈએ, અને જો સાચી લખો તો ખરી. પેલા ભાઈ ઉતાવળે લખી દીધી, લખી દીધી, લખી દીધી, 5 વાર જો મને આવડે. સરસ, મારે લેસન થઈ ગયું. એટલે આવું ના થાય. બરોબર, આપણા જે જીવનની અંદર તમે ગણતરી કરજો, જે કુદરતે આપણને જે જીવન આપ્યું હતું, જીવનની અંદર એ સરસ મજાની મજા હતી. એ 25 વર્ષ જે આપણું જીવન હોય છે બહુ સુંદર હોય છે. માતાના કુંખે બેસીને બાપના આશીર્વાદ મળે, બાપની આંગળી પકડીને ચાલતા હોય, જીવનની અંદર એ મજા હોય. પણ એના પછીનું જે જીવન આવે છે, માણસ પરણે ને તમે જોજો, ગધેડાની જેમ દહેડા કરતો હોય, આમ જાય તેમ જાય, રિક્ષા ચલાવે, આ કરે તે કરે, નોકરી જાય, આહા, એની કોઈ વેલ્યુ ના હોય, બસ ડફણા ખાતો જાય, કાતો બૈરી ના ખાય, કા બાપા ના ખાય, કા પાડોશી ના ખાય. બરોબર, પછી એના પછી છોકરા થાય, છોકરા પરણી જાય, એમાં 2-3 છોકરા હોય, કૂતરા જેવું જિંદગી જાય. લે લે ઘડીક આ ઘેર કે ના, આજે તો બાપા તમારું પેલા ઘેર બનાવ્યું છે. મારું બેટું ખબર ના, કૂતરાના 2 બગડ્યા જેવું થાય, ધોબી નો કૂતરો ન ઘર નો ન ઘાટ નો. હવે તો કે બાપા કંટાળી ગયા, દીકરી ઘેર જાઓ. અને તમે પછીનું જીવન જોજો, હે એને ઘડપણ આવી ગયું હોય, આમાં જે ઘડપણ સુધી પહોંચ્યા છે એમને તો ધન્યવાદ, કારણ કે એમને તો સારું જીવન જીવ્યું છે. હવે પછીનું જીવન તો 50-60 માં પૂરું થઈ જશે વિષ્ણુભાઈ, કારણ કે આપણે જીવીએ છીએ. ને તમે જોજો, બાજુમાં ફડી હોય ખાટલી, એક તૂટેલી ખાટલી, બાજુમાં માટલી, દવાની બાટલી, સંપત્તિ આટલી. છેલ્લું જીવન પડ્યું હોય, આંખે દેખાતું ના હોય, હાથમાં ડંડો થઈ ગયો હોય, એ નામ આમ આમ ચાલ્યા કરતો હોય, આખી રાત ઊંઘ ના આવે. ઘોડને તમે જોજો, આખી રાત બધાને હેરાન કરે, જાગતું હોય, ડોહો પડ્યા હોય ખાટલામાં, ઊંઘ આવે નહીં, મોઢામાં દાંત ના આવે, બોલે તો કઈક છોકરાની બહુ કઈક બીજું સાંભળતી હોય, આખો દાડો એ જાગતો હોય, પણ એમ લાગે કે ઊંઘે છે, પણ આખી રાત ઘોરતા હોય. આ પરિસ્થિતિ આપણને, કારણ કે આપણે બીજા જોડે દી લીધા છે, ગધેડાના જોડેથી જે માગીને લીધા હતા એના કારણે આપણે ઢેડા કરવા પડે છે. આજ કૂતરા જોડેથી માગીને લીધા હતા માણસ, એટલે માટે તો એક ઘરથી બીજા ઘર દોડી રહ્યો છે. આજ ઘુવડ જોડેથી લીધા હતા એટલે દિવસે ઊંઘ નથી આવતી, રાત્રે આપણે જાગ્યા કરીએ છીએ, પરિસ્થિતિ એવી મુકાય છે. કારણ કે જિંદગી મળી છે સરસ મજાની વિષ્ણુભાઈ, જીવનની અંદર આપણને 2 તત્વ મળ્યા છે, આખું શરીર મળ્યું છે, શરીરની અંદર કેમ કે દેહ મળ્યો છે. દેહની માથે એમ કહેવાય કે તમે ઉપરથી છેક પગની પાની સુધી લઈ લ્યો, ઉપર 2 અક્ષર તમે જોતા જજો, વાળ ટાલ મુંડો ટકો, અક્ષર 2 માથે, વાળ ટાલ મુંડો ટકો અક્ષર 2, તેની નીચે આવો બાલ અક્ષર 2, તેની નીચે આવો આંખ અક્ષર 2, અંદર શું છે તો કીકી અક્ષર 2, જોવે રોવે ધોવે. બરોબર બોલ્યો આદમી. તો પછી તમે તો કઈ આરા નથી, હમણાં તો પેલા તો બધું કેતા આઈસ્ક્રીમ ખવડાવ છે, પીઝર જોવા લઈ જાઓ, બાપ કોણ પરણે બાપ તો પરણ્યા પેલા તો કે હું આકાશ ના તારા તોડી લાવું, પછી ખબર પડે કે તારા તો હું તારા તૂટી ગયા છો ને પતિ દેવ, પેલા પતિ ગયો ને પછી દેવ થઈ જાય, નામ એવા થાય છે ને કપલ ભાગ થઈ જાય. આવું છે જિંદગીની અંદર. અને આમ રાજી થઈ જાય. બહેનોની વાત કરી, બહેનો આમ આમ હંપીલા માણસ, હા કીડીઓ જેવા ભેગા ભેગા હાલે, ને આપણે મકોડા જેવા ઢેડ એક ખૂણા પર બેઠા હોય, કોઈની વાત નહીં માનીયા, હરકે હરકો પવન ના આવતો હોય ને તો પછી આમ લ્યા ભાઈ કમરનો દુખાવો હવારે જોજે. અને કેવું ધૂણે પાછા, અને બરો સાચા ધૂણે, એના માટે તો 2 જોડી નમસ્કાર જેને
જેના દેવની અંદર પંડ છે, પંડની અંદર એમ કહેવાય કે 14 બ્રહ્માંડની દેવી આપણને એમ કહેવાય કે એના પંડમાં આવતી હોય તો આપણને બે જોડ પગે લાગવાનું થાય. પણ તમે વિચારો આ પવન આવે, પવન વિશે શું છે? પવન એટલે આખા 14 બ્રહ્માંડની શક્તિ આપણને અડે તો આપણામાં ઝણઝણાટી ઉભી થાય. ખાલી અડે જ છે, કારણ કે એની અંદર પાવર છે, વીજળી છે. તમે જોજો વીજળી નડી જોજો કેવો પાવર આવે, આખે આખા લઈ જશું ત્યાં તરત પવન આવી જાય. અને પાછા ભેગા કરે ગામના ને, આ તો મારે ઘેર ધૂણવાનું છે, ડાક છે, ડાકલા વાળાને બોલાવે, જોગી રાવણને બોલાવે. જોગી રાવણને કે બેહો, આ બાજુ વિષ્ણુભાઈ જેવા ના મળે તો પછી કોઈકને એમ કરી પકડી લાવે કે લે ભાઈ ખોટું ખોટું ધૂણજો. પછી રાવણ દેવ છે ને આમ ડાકને. દુનિયાની અંદર બધા વાદ્યોમાં એક જ વાદ્ય એવું છે, બીજા બધા વાદ્યો ચડાવવા પડે તો વાગે, અને આને ઉતારવું પડે આ ઠોક લગાડે તું પછી બરોબર નામ નરકે જાઓ નરકે જાઓ નરકે જાઓ નરકે જાઓ. ભૂવો તરત બોલે કોણ કોણ જાહે કોણ કોણ જાહે, ભણના દીકરા તું જ જાય ને આ બધા ભેગા. આગો ગો ચાર હાંડણી જીરે એ આવલ મોઈ ચાર હાંડણી અન હાકરી ઊંટે રેનું ના એ ઓલ્યા લોકે હે ભાર્યો એ રૂક રડ્યો અરે રે એને જાતે ઉતારેલ જે એ ગોગો મારા કુળનો જીરે આ ગોગો એ મારા કુળનો અને જોન દેશ વિદેશ પૂજા એ બાપા રૂધિયા થી તમને નમન કરું જીરે અરે રે બાપા કુળની રાખજોલા.
वे तमारा चरणी रे भोगो अमारा कूड नो देव तारे Yeah.